અંકલેશ્વરના ઉમરાવાડા ગામ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા છેલ્લા 5 દિવસથી બંધ રખાતા ખાતેદારો રોષે ભરાયા. ટેકનિકલ ખામી સર્જાતા બેંકની સમગ્ર કામગીરી ખોરવાઈ ગઈ અને બેંકના સત્તાધીશો દ્વારા ટેકનિકલ અને કનેક્ટિવિટી ખોરવાઈ હોવાની નોટિસને બેંક બહાર લગાવવામાં આવતા 4000થી વધુ ખાતેદારોને અસર પહોંચી હતી. બેંક સત્તાવાળાઓ દ્વારા આ ખાતેદારોને અંકલેશ્વરની બ્રાન્ચમાંથી નાણાકીય વ્યવહાર કરવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ અંકલેશ્વરની બ્રાન્ચના સત્તાધીશો પણ વહીવટી સમસ્યા ઊભી કરી ખાતેદારોને પરત મોકલી રહ્યા હોવાની વિગતો મળી હતી. લગભગ મારા ગામની બેંકની અંદરમાં 4000 જેવા એકાઉન્ટ હોલ્ડર છે, જેની અંદરમાં કરંટ એકાઉન્ટ પણ છે, સેવિંગ એકાઉન્ટ છે, બિઝનેસ એકાઉન્ટ છે, સેલરી એકાઉન્ટ પણ છે અને અમારા ગામનું ટર્ન ઓવર લગભગ 6-7 કરોડની આસપાસમાં છે. તો એ અમારા ગામની બેંકને આ રીતના બંધ કરી દેવામાં આવી, જેના લીધે અમારા ગામના આ બધા જે દેખાય છે એ ટોટલ લોકો એકાઉન્ટ હોલ્ડર પેમેન્ટ લેવા માટે યા પેમેન્ટ મૂકવા માટે આવ્યા છે, જેમને પાછલા 4 દિવસથી અવર જવર થાય છે. બેંક શા માટે બંધ કરી દીધી, એમને એક તો ઇંગ્લિશનો બોર મારીને જતા રહ્યા છે, એમને ગામના લોકો છે ઇંગ્લિશમાં સમજ નથી પડતી, આવે છે ત્યારે એમને સમજાવે છે કે કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. અને કસ્ટમરને આજે એટલી હેરાની છે કે આ બધા ઉભેલા છે, કોઈનું સેવિંગ એકાઉન્ટ છે કે કોઈ ખાતેદાર છે. હવે અહીંયા 650 તો લગભગ છોકરાઓના સ્કૂલના છોકરાઓના સ્કોલરશીપના એકાઉન્ટ છે, જે છોકરાઓ માટે હવે અંકલેશ્વર જવું હોય તો શું છોકરા 500 રૂપિયા લેવા માટે 100 રૂપિયાની લાઇનમાં 100 રૂપિયા ખર્ચો કરીને ત્યાં જવાના છે બ્રાન્ચમાં, જ્યાં જવા પછી પણ કામ થતું નથી જલ્દી. હવે એના માટે મેં ભરૂચ જે મેઇન બ્રાન્ચ છે SBIની, ત્યાં AGM છે ભટ્ટ સાહેબ કરીને, તેમને કાલે મેં રૂબરૂ કોલ કરેલો, મેં એમને મળવા માટે એપોઇન્ટમેન્ટ માંગેલો. તો એમણે મને એવું કહ્યું કે મારી પાસે હમણાં ટાઈમ નથી, હું તમને 1 વીક પછી મળી જશે, મતલબ એમનો જવાબ સંતોષકારક નહીં હતો.